ખેડૂતોના હિતમાં વીજળીના ફિક્સ દરના ચાર્જમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધારાસભ્ય સી કે રાહુલજીના પ્રશ્નમાં ઉર્જામંત્રી કનુ દેસાઈનો આ જવાબ, વીજળીનો ફિક્સ દર 20% ઘટાડીને 10% કરાયો, પાણીના તળ નીચે ગયા હોવાથી ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટેનો આ નિર્ણય. તો ખેડૂતોના હિતમાં વીજળીના ફિક્સ દરના ચાર્જમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધારાસભ્ય સી કે રાહુલજીના પ્રશ્નમાં ઉર્જામંત્રી કનુ દેસાઈનો આ જવાબ, વીજળીનો ફિક્સ દર 20% ઘટાડીને 10% કરાયો છે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય, વીજળીના ફિક્સ દરમાં ઘટાડો કરવામાં આવ્યો. હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતલ, પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે અને તેમાં ખેડૂતોને મળતી વીજળીને લઈને પણ સવાલો ઉભા થયા હતા, ત્યારે એક આ સારો નિર્ણય. જી ચોક્કસ, એવું કહી શકાય કે પ્રશ્નોત્તરી કાળમાં પ્રથમ જ પ્રશ્ન આ વીજળીના દરોનો સંદર્ભમાં પૂછાયો હતો અને ભાજપના ધારાસભ્ય સી કે રાવજી દ્વારા આ પ્રશ્ન પૂછાયો હતો અને તેઓએ કીધું હતું કે જે ફિક્સ ચાર્જ છે એમાં રાજ્ય સરકાર ઘટાડો કરવા માંગે છે કે કેમ. તેના જવાબમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ સત્તાવાર રીતે ગૃહમાં જાહેરાત કરી હતી કે ફિક્સ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. 750 હોર્સ પાવરની જે મોટર હોય છે એની પર ફિક્સ ચાર્જ જે 20% થતો હતો એની સામે હવે 10%, એટલે કે 50% જેટલો સીધો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જોવા જઈએ તો એ જ પ્રકારે એના 750 થી પણ વધુ જે હોર્સ પાવરની મોટર હોય છે તેમાં પણ ઘટાડો કરીને 5% સુધીનો કરવાની વાત કરવામાં આવી છે. એટલે કે ખેડૂતોને જે પાણીને ખેંચવામાં મુશ્કેલી પડે છે કારણ કે પાણીના તળ નીચે ગયા છે અને તેનાથી વીજ મીટરનો વપરાશ વધી જાય છે ત્યારે બિલો વધારે આવે છે. એટલા જ માટે રાજ્ય સરકારે આ ફિક્સ જે ચાર્જ છે એમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જી બિલકુલ, આભાર ઇતલ સમગ્ર વિગત બદલ.